વાત કરી અત્યારે મળી રહેલા એક ખખતેરા સમાચારની જાણકારી મળી રહી છે કે શેર બજારમાં જોરદાર છે મોદી સરકાર ફરી સત્તા પર શેર બજારમાં સેન્સેક્સ ઓલ વિગતો છે નિફ્ટી વધી સપાટી અત્યારે જાણકારી તો બાદ શેર બજારમાં જોરદાર માહોલ વધુ જાણકારી મેળવી મારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ છે તેમની પાસેથી વધુ વિગતો મેળવે કારણ કે અત્યારે એક્ઝિટ પોલના આંકડા બાદ જે સ્થિતિ સર્જાય છે તેને લઈને વાત કરી રહ્યા છે નરેન્દ્ર શેર બજારમાં જોરદાર તેજીના સમાચાર છે શું આ એક્ઝિટ પોલની અસર છે શું કહી રહ્યા છે નિષ્ણાતો જે લોકસભા ચૂંટણીને લઈને તમામ જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે એ તમામમાં મોદી સરકાર થ્રી પોઈન્ટ જોવા મળી રહ્યું છે અને એની એ જે હકારાત્મક અસર છે એ શેરબજાર માર્કેટ પર પણ જોવા મળી રહી છે ભારતીય શેરબજારો આજે રેકોર્ડ હાઈ પર ઓપન થયા છે અને જે પ્રકારે એક અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો જે પ્રકારના એક્ઝિટ પોલના તારણો આવી રહ્યા હતા એમાં પણ એ બાબત સ્પષ્ટ જોવા મળી રહી હતી કે સરકાર છે એ સ્પષ્ટ બહુમતી સાથે બની રહી છે અને એ સ્પષ્ટ બહુમતીની જે અસર છે એ માર્કેટ પર હંમેશા જોવા મળતી હોય છે અને જે પ્રકારનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયગાળાથી જોવા મળ્યો છે અથવા તો અમિત શાહે પણ વારંવાર કહ્યું છે નરેન્દ્ર મોદી પણ એક બે વાર બોલી ચૂક્યા છે કે ચોથી તારીખે માર્કેટ

અને સકારાત્મક અસરના પરિણામ સ્વરૂપે બજાર આજે જે પ્રમાણે જે એ પ્રમાણે જબ્બર પ્રસિદા પ્રતિસાદ આપી અને સાતસોથી આઠસો પોઈન્ટ જેટલું ગેપ અપ ઓપન થયેલું છે કે જે બતાવે છે કે સરકારનો જે વિશ્વાસ છે સરકારની જે નીતિ છે એ આપણને સ્ટેબલ ગવર્મેન્ટ મળવાથી એની જે સારી અસરો છે એ બજાર ઉપર અત્યારે જણાઈ રહેલી છે અમારા માનવા મુજબ જે અત્યારની અસરો પ્રમાણે લોંગ ટર્મ જો સ્ટોકમાં જો અત્યારે ઇન્વેસ્ટ કરવામાં આવે તો એ બધી કંપનીઓ તથા સરકારી કંપનીઓની કામગીરી સારી રહેવાની સંભાવના છે તો જે લોંગ ટર્મ કેપિટલ આપણે મોટી કંપનીઓના જે લાર્જ કેપના સ્ટોક્સ છે એમાં જો રોકાણ કરવામાં આવે અને એમાં રોકાણ કરેલું હશે તો એવું લાગે છે કે એમાં પ્રસિદ્ધા પ્રતિસાદ સારો મળી શકે એવું અમારું માનવું છે અને એવી સંભાવના પણ છે એક્ઝિટ પોલ એક્ઝિટ પોલ જ આવે તો આવતીકાલે હજુ પણ વધારે માર્કેટ અથવા તો ભવિષ્યમાં પણ આના કરતાં પણ વધારે હાઈ જોવા મળે એ પ્રકારની શક્યતાઓ આપ જોઈ રહ્યા છો હા જો અત્યારના જે અનુમાન પ્રમાણેના આંકડા છે એનાથી વધારે જો સારો એક્ઝિટ પોલના રિઝલ્ટ આવે તો બની શકે કે માર્કેટ થોડું ઉપર જવાની પણ સંભાવના જરૂર પ્રમાણે જણાઈ રહેલી જરૂરથી જણાઈ રહેલી છે ઓકે સ્ટેબલ સરકાર હોય તો માર્કેટ પર એની પ્રતિકૂળ અસર આપ કહેતા હતા કે થતી હોય છે પરંતુ એ પર્ટિક્યુલર ગવર્મેન્ટ કંપનીના શેર્સ છે એને પર કે પછી તમામ પ્રકારની કંપનીઓ પર તમામ પ્રકારના સ્ટોક ઉપર એની સકારાત્મક અસર જોવા મળી શકે એવું અમારું માનવું છે કારણ કે સ્ટેબલ ગવર્મેન્ટ હોવાના કારણે ગવર્મેન્ટની પોલિસીઓ જે લાગુ કરવા માગે છે ને જે લાગુ થયેલી છે તો એના કારણે અત્યાર સુધીની જે સકારાત્મક અસર છે એ ઘણી સારી રીતે જળવાઈ રહેશે અને જે પ્રમાણેનો પ્રતિસાદ અને જે પ્રમાણેની પોલિસી મોદી સરકારની સાહેબે ઘડીલી છે એ પ્રમાણે જોતા એવું લાગે છે કે એની અસર ઘણા પ્રમાણમાં ઘણી સારી અને સકારાત્મક રહેશે પર્ટિક્યુલર સેક્ટરની વાત કરવામાં આવે તો કયા મતલબ નેક્સ્ટ ફાઈવ યર્સ માટે સેક્ટરની તો વાત નહીં કરી શકું પણ એટલું હું જરૂરથી કહીશ કે લાર્જ કેપ સ્ટોક્સ અથવા તમે જેને નિફ્ટી ફિફ્ટીના સ્ટોક્સ કહો છો તો લાર્જ કેપ સ્ટોક્સમાં જો રોકાણ કરેલું હશે તો જે અત્યાર સુધીમાં એની જોઈએ એવી સકારાત્મક અસર અથવા એની જેવી જોઈએ એવી ઇફેક્ટ નથી મળી તો અત્યારે એવું લાગે છે અત્યારના સમયને જોતાં કે લાર્જ કેપ સ્ટોકમાં જો ઇન્વેસ્ટ કરવામાં આવે તો એમાં અત્યારે સકારાત્મક અથવા સારી અસર જોવા મળી શકે એવી સંભાવના છે ઓકે તો શેરબજાર નિષ્ણાતો તેઓ પણ કહી રહ્યા છે કે જ્યારે સ્ટેબલ ગવર્મેન્ટ આવતી હોય છે ત્યારે એની કેવી હકારાત્મક અસર માર્કેટ પર જોવા મળતી હોય છે એ તમામ બાબતો આજે જોવા મળી રહી છે ચાહે સેન્સેક્સ નિફ્ટી ફિફ્ટી નિફ્ટી બેંક તમામ જે છે એ અત્યાર રેકોર્ડ હાઈ પર ઓપન થયા છે શરૂઆતમાં ત્રણથી સાડા ત્રણ ટકા માર્કેટ પ્લસ જોવા મળી રહ્યું હતું પરંતુ અત્યાર હાલની સ્થિતિ એ છે કે જ્યાં અઢી થી પોણા ત્રણ ટકા જેટલું જે પ્રકારના એક્ઝિટ પોલ આવ્યા છે એ જ પ્રકારના એક્ઝિટ પોલ આવશે તો માર્કેટ વધારે પ્લસ થતું પણ જોવા મળશે જી બિલકુલ નરેન્દ્ર તો આ એક્ઝિટ પોલ બાદ આવેલી આંધી છે જોવું એ રહું કે આવતીકાલના આંકડા બાદ શેર બજાર આકરે ક્યાં છે